નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગમરાનો સોરો આજના વિષયના અંદર હું તમને શુક્ર ધાતુ વધારવા માટેનો દેશી ઉપાય લઈને આવ્યો છું એટલે કહેવાનો મતલબ કે જે તમારા શરીરના અંદર વીર્ય એ જે વીર્ય શક્તિ કઈ રીતે વધારવી એટલે કે વીર્ય કઈ રીતે વધારવું એના માટે થઈને હું તમારા માટે થઈને દેશી ઉપાય લઈને આવીશું તમને એક વાત સાચી કરેલું કારણ કે જે શુક્ર ધાતુ છે ને દુનિયાની અંદર જે તાકાતો હોય છે ને બધી તાકાતોમાં એક છે એટલું યાદ રાખજો એટલે કે મહાશક્તિશાળી જો તમારે બનવું હોય ને તમારું શરીર જો ફોલાદી અને મજબૂત બનાવવું આકર્ષક બનાવવું હોય તો શુક્ર ધાતુ હોવી જોઈએ એટલું શુક્ર ધાતુ વિશે તો બધું છે એટલું યાદ રાખજો કારણ કે શુક્ર ધાતુ છે ને હો લોહીના ટેપા બરાબર છે એ કેટલું યાદ રાખજો હવે તમારા શરીરના અંદર વીર્યશક્તિ કઈ રીતે વધશે એટલે કે શુક્ર ધાતુ કઈ રીતે વધે આમ તો ધાતુઓ સાત છે એટલું યાદ રાખજો માની લો કે તમે અત્યારે ગાધું આખા દાડાની અંદર જે ગાદુ એ દાડો જતો રહો એવા તક તમારા શરીરની અંદર શું બને ખબર છે જે ખાવ ને એ રસ જ બને એટલું યાદ રાખજો રસ એ રસ બન્યા પછી બીજા દાડે શું બને ખબર છે માંસ બને ત્રીજા દાડે શું બને ખબર છે મેધ બને પછી એના પછી મેધ બન્યા પછી અસ્થિ બનશે અસ્થિ બન્યા પછી મજા બનશે એટલું યાદ રાખજો અને મજા બન્યા પછી શુક્રધાતુ બને છે એટલે કે સાત દાડા લાગે છે વિર્ય બનવામાં એક ટેપું એટલું યાદ રાખજો ઘણા લોકોના શરીરમાં શરીરના અંદર એ શક્તિ છે આમ વધતી નહીં તમને કહી દઉં ઘણા લોકોનું પાચનતંત્ર એકદમ મજબૂત નથી હોતું એટલે કે જે ખાતા હોય એમના શરીરના અંદર એ મળતું નથી એટલે કે પહેલું તો પાચનતંત્ર એકદમ મજબૂત બનાવવું જરૂરી છે જો તમે જે ખાતા ખાતાઓને તમારા શરીરને જો મળતું હોય તમારું પાચનતંત્ર જો મજબૂત હોય ને તો માની લો કે તમે જે ખોશ અને એ તમારા શરીરને મળે તો હાથ દિવસે તમારા શરીરના અંદર એ સફેદ પેટ્રોલ વધશે એટલે કે વીર્યશક્તિ વધશે એટલે કે ધાતુ વધશે અને શુક્ર ધાતુ વધારવા માટે થઈને આજે હું તમારા માટે થઈને એવા પાવરફુલ દેશી ઉપાય લઈને આવે છે ને એવી સલાહને એવું માર્ગદર્શન લઈને આવે છે કે તમે મને યાદ કરશો અમુક એવા દેશી ઉપાયો છે ને શક્તિ વધારવા માટે થઈને હું પાવરફુલ છે કહેવાનો મતલબ એમ છે કે તમારે જો શુક્ર ધાતુ વધારવી હોય ને તો તમારે હારા આહારનું સેવન કરવું જરૂર છે પહેલી તો એક વાત કરી લો કે તમારું પાચનતંત્ર એકદમ મજબૂત કરવું જરૂરી છે તમે જે ખોશો ને તમારા શરીરને મળવું જરૂર છે પછી એક બીજી વાત કરું બ્રહ્મચારી પાલન કરવું જરૂરી છે ખોટી ખોટી જે આદતો કરતા હોય છોડી મૂકવાની છે એટલું રાખજો કારણ કે ખોટી આદતો કરવાથી તમારું શરીર છે ને એકદમ બરબાદ થઈ જાય છે એટલે કે શરીરના અંદર શારીરિક નબળાઈ આવી જાય છે અશક્તિ આવી જાય છે લોહીની કમી આવી જાય છે પ્લસ તમે જે કોમ કરો છો થાચી જશો ઓફી જશો આવ કે તમે સિંગલ એડી થઈ જશો દુબળા પાતળા થઈ જશો કોઈ એના રહેતા નથી શરીરના અંદર રોનકશક્તિ પણ ગાયબ થઈ જાય છે ઘાટ આવતા તમને ચક્કર પણ આવે ઉલટી પણ આવે ઘાટા હતા તમે હેડા જતા હોતા તમારા પગ પણ ડોલતા હોય એટલે કહેવાનો મતલબ એવી શારીરિક નબળાઈ આવી જશે છે કહી ના શકાય એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારા હશે ખોટી આદતો બંધ કરી દેવાની છે અને ખોટી આદતો કરવાની નથી એટલું યાદ રાખજો અને સપનો પણ જોવાના નથી એટલું યાદ રાખજો તમારા શરીરના અંદર જો શુક્ર ધાતુ વધારવી હોય અને વીર્ય વધારવું હોય કહેવાનો મતલબ તો તમારે શું કરવાનું છે ખબર છે કસરતો કરવાની છે યોગ કરવાનો છે એટલું યાદ રાખજો કસરતને યોગ કરશો થોડું ઘણું દોડશો ને તો હો હો તમારા શરીરના અંદર તાકાત અદ્ભુત આવશે એટલું યાદ રાખજો અને આઠ કલાક સુધી તો ઊંઘ મસ્ત મજાની લેવાની છે તમારા શરીરના અંદર વીર્ય ન વધવાનું મૂળ કારણ શું છે ખબર છે તમે કસરતો ના કરતા આઠ કલાક ઊંઘ ના લેતા હો માનસિક તણાવમાં રહેતા હો ડિપ્રેશનમાં રહેતા હો એ મોટી સમીક્ષા છે એટલું યાદ રાખજો આઠ લારી ના ખેતું એટલું યાદ રાખજો ઘણા લોકોને અમુક આહાર પૂરતા પ્રમાણમાં મળતો ના હોય એટલે કે આહારની અમુક કમી હોય છે એટલું યાદ રાખજો ને એક આહાર ખાખા કરતાં પણ જે જરૂરી શરીર માટે છે એ આહારનું સેવન ના કરતા હોય પહેલી તો એક વાત કરેલું કે જે અડદની દાળ આવે છે એટલે કે જે ચીકણો જે પદાર્થ આવે છે જે ચીકણો આહાર આવે છે ને એ ખાશો ને એનાથી તમારા શરીરના અંદર ધાતુ વધશે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મળે કે જેટલું ચીકણું વધારે ખાશો ને એટલે કે અડદની દાળ ખાશો ને તો તમને કોઈ પ્રકારના દુખાવા થશે નહીં શરીરના અંદર કારણ કે ને તમારા શરીરના અંદર જે દુખાવા થતા એ દુખાવાને પણ મટાડશે પ્લસ જે શરીરના અંદર જે સફેદ પેટ્રોલ એટલે કે શક્તિની જે કમી છે એ કમીને પણ વધારશે એટલે કે અડદ ખાવા જરૂર છે જે અડદ ખાય ને મર્દ બની જાય છે લુવા દ્રવ્ય પ્લસ તમે મારા હાથ સમગ જોઈ શકો છો આ ખજૂર જોઈ શકો છો એટલે કે ખારેક જોઈ શકો છો આ વહેલી સવારે ઊઠીને તમારે શું કરવાનું છે અઢીસો દૂધ લઈ લેવાનું છે અઢીસો દૂધના અંદર તન કે ચાર ખારેક નાશીને ઉકાળીને તમારે એ ઉકાળેલું દૂધ પણ પી લેવાનું ખારેક પણ ખાઈ લેવાનો છે આ પ્રયોગ છે ત્રીસ દિવસ સુધી કરવાનો છે અને ત્રીસ દિવસ સુધી કરશો ને તો તમારા શરીરના અંદર જે દુબળાપણું રહેતું છે જે શરીરના અંદર અશક્તિ રહેતી છે જે તમારું શરીર જો એકદમ મજબૂત ના રહેતું હોય પ્લસ તમારા શરીરના અંદર એનર્જી ના હોય પાવર શક્તિ ના હોય અને જો તમારું પાચનતંત્ર મજબૂત ના હોય અને તમારું કમજોર રહેતું હોય ને એ પણ પાચનતંત્ર પણ મજબૂત થઈ જશે એટલું યાદ રાખજો એટલે કે આ ખારેક ખાવી જરૂર છે એને દૂધના અંદર ઉપાડે ત્રણ જ ખાવાની ત્રણ ચાર ખાવાની એટલું યાદ રાખજો અને વહેલી સવારે ઉઠીને ઓમ તમે ત્રણ ચાર ખારેક ખાઈ જશો ને તો તમારા શરીરના અંદર શુક્ર ધાતુ વધશે એટલું યાદ રાખ હાથ દિવસ પછી તો એક તો ટેપો વધી જશે એટલું યાદ શુક્ર ધાતુનું અને જે શુક્ર ધાતુ મજબૂત ના હોય પતળું રહેતું હોય એટલે કે લીચ્છું રહેતું હોય તો એ કડક છે એટલું યાદ રાખજો કારણ કે આ ખા ખારીક છે ને હું ખૂબ રામ બાણશું એટલું યાદ રાખજો વીર્યશક્તિ વધારવા માટે પણ હું બીજી એક આ વસ્તુ જોઈ શકો તો એ મારા આજ સમગ બંટિયા છે એટલું યાદ રાખજો કારણ કે પહેલાંના જમાના અંદર જે ઘંટિયા છે ને બંટિયાનું વધારે સેવન કરતા એટલે કે ઘેનું વધારે સેવન કરતા એટલે કે ઘે વધારે ખાવી એટલે કે બંટિયા વધારે ખાવો શાહના અંદર બનાવીને પછી તમારે થોડું ઘણું દૂધ રોડીને ખાવાનું બહુ મજા આવે એટલું યાદ રાખજો જ ખાતા એટલું યાદ રાખજો એટલે કે બંટિયા ખાશો ને તો વહેલી સવારે ઉઠશો ને એટલે આ હા 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 એટલે સમજી જ કોઈ કહેવું નથી કારણ કે આસ અને વીર્ય શક્તિ વધારવા માટે નહીં બહુ પાવરફુલ છે બંટિયા એટલું એટલે કે બંટિયા એટલે કે ઘેનું સેવન કરવું જરૂરી છે એટલું યાદ રાખજો બટાકા પણ ખાવા જરૂરી છે એટલું યાદ રાખજો બટાકા પણ હારે એટલું યાદ રાખજો શુક્ર ધાતુ વધારવા માટે થઈને બટાકું શેકીને ખાવું હારું શેકીને જ ખાવાનું એટલું યાદ રાખજો શાકના ખાવાનું શેકીને ખાવાનું ચૂલાની અંદર જે કોલસો હોય ને એના અંદર સેચીને ખાવાના ઊંઘારો હોય એમાં અને કેળોનું પણ સેવન કરવું એટલે કે દૂધના અંદર તમે નાસીને બરાબર ઉકાળીને તો દૂધના અંદર તમે ટુકડા નાશીને બરાબર મિશ્રણ કરીને તમે એક પી જશે ને દૂધ કેળા કેળું નાશીલું તો તમારા શરીરના અંદર શુક્રધાતુ હશે અને શરીરના અંદર જે શારીરિક કમજોરી રહેતી છે એ શારીરિક કમજોરી પણ દૂર થશે એટલું યાદ એટલે કે નબળાઈ દૂર થશે કેળો પણ છે ને એ પણ શુક્ર ધાતુ વધારે છે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ કે શુક્રધાતુ વધારી હોય તો તમારે દહીં ખાવી જરૂરી છે દૂધ પીવું જરૂરી છે એટલું યાદ રાખજો ખારીક ખાવી જરૂરી છે કેળા ખાવા જરૂરી છે બંટીયા ખાવા જરૂરી છે ને બટાકા પણ ખાવા જરૂરી છે એટલું યાદ રાખજો કારણ કે આ વસ્તુ છે ને તમારા શરીરના અંદર શુક્ર ધાતુને વધારી દેશે લો પ્લસ તમારે બ્રહ્મચારી પાલન કરવું પડશે ચાલી દિવસ સુધી ત્રીસ દિવસ સુધી કરશો તો ચાલશે તો એ મને યાદ કરશો તમારા શરીરના અંદર જે કમી રહેતી છે ને એ કમી દૂર થઈ છે કારણ કે વીર્ય શક્તિ વધારવા માટે છે ને આ પાવરફુલ દેશી ઉપાયો છે અને ખોટા વિચારો કરવા નહીં એટલે કે માનસિક તણાવમાં ના રહેજો જો તમે માનસિક તણાવમાં રહેશો ને ડિપ્રેશનના અંદર રહેશો ને તો તમારા શરીરના અંદર શુક્ર ધાતુ વધશે નહીં અને આઠ કલાકની ઊંઘ તો લેવી 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 એટલું યાદ રાખજો અને આ આહારનું સેવન કરવું એટલું યાદ રાખજો આખા દાડાની અંદર એક આહારનું સેવન કરશો ને તો આઠ દિવસ પછી તમને રિઝલ્ટ દેખાશે એટલું યાદ રાખજો કારણ કે આ પાવરફુલ દેશી ઉપાય છે મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય તમે જો મારી ચેનલના અંદર જો નવા આવે તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તે અંદર ફ્રી છે એને દબાવજો બે આઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થને લગતી કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લગતો જરૂર વિડીયો બનાવે મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સરકલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે ઘણા લોકોની કોમેન્ટ રહેતી હોય કે વીર્ય શક્તિ કઈ રીતે વધશે એટલે કે આપણા શરીરના અંદર સાત ધાતુઓ છે અને સાત ધાતુઓ આધારે જ વીર્યશક્તિ વધશે એટલું યાદ રાખજો એટલે કે મેં તમને વાત કરી લીધી કે આપણે એક પહેલો દાડો કાધો એટલે એને આપણા શરીરના અંદર રસ બને છે જો આપણું પાચનતંત્ર મજબૂત અને આપણા શરીરના અંદર જે ખાતા એમ મળતો એનાથી રસ બને પહેલાં દાળે બીજા દાડે રક્ત બને છે એટલે કે લોહી બને છે ત્રીજા દાડે માસ બને છે ચોથા દાળે મેધ બને છે અને પોંચમા દાળે અસ્થિ બને છે છઠ્ઠા દાળે મજા બને છે અને હાથમાં દાળે શુક્ર બને છે એટલું યાદ રાખજો એટલે કે વીર્ય બને છે એટલું યાદ રાખજો એટલે કે વીર્ય આ રીતે બનતું હશે એટલું યાદ એટલે કે એક દાડો તમે ખોન વીર્ય બની જાય એ વાત ખોટી છે એટલું યાદ રાખજો મિત્રો આવજો બાય બાય શિવ ટાટા વન ફોર થ્રી આઈ લવયુ ટુ